નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલ ડીસાના ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે ધોરણ ચાર વિષય ગુજરાતી પાઠ નંબર ચાર સી ઘુઘવે બકરો ભાગે આ પાઠની અંદર આજે આપણે એક સરસ મજાનું કાવ્ય અને પાઠ જોઈશું વાર્તા જોઈશું તો હવે આપણે શરૂઆત કરીએ પાઠ નંબર ચાર ની વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર ચાર સિંહ ઘોઘવે બકરો ભાગે એમાં પ્રથમ છે આવો એક મજાનું ગીતડું ગાઈએ અને હા ગાતા ગાતા હરણા બનીને નાચવા કૂદવાની મજા પણ લઈશું જ તો ચાલો ઊભા થઈ જાઓ સરસ મજાનું ગીતડું આપેલું છે તે ગીતડાનું આપણે ગાન કરીએ સુંદર માં વસતા હરણા ઝરણાના જ પીતા હરણા લીલા તરણા ચરતા હરણા અતભુત રમણા કરતા હરણા હેત ભર્યા સાહીં ચે હરણા રંગ ભર્યા સાના હરણા

હરણની હરણાની વાત કરવામાં આવી છે કે જે વનની અંદર રહે છે વનની અંદર ઝરણાનું પાણી પીવે છે વનની અંદર લીલા જે તણખા હોય છે લીલો ઘાસ હોય છે ચરે છે અદભુત મસ્તી કરે છે હેત ભર્યું વાહ લડાવે છે રંગ ભરીને નાચે છે આવી રીતે ઘણી બધી પ્રવૃત્તિ કરે છે ત્યાં પ્રવૃત્તિ કરે છે કોણ કરે છે તો હરણ કરે છે બરાબર તો આ ગીતની અંદર વાત કરવામાં આવી છે હરણ ને એ હરણ જંગલની અંદર રહેતું હોય છે અને પછી શું કહે છે કે રમવા આંગણ આવો હરણા લાવો વનનો લાવો હરણા લાવો એટલે મોકો આપો તો શું કહે છે કે તમે અમારા આંગણે રમવા આવો હરણા અને વનને લાવો લાવો હરણા એના પછી છે હરણાની જેમ ચાર લાંબા કૂદકા ત્યાર બાદ છે કે હરણાની જેમ ચાર લાંબા કૂદકા એટલે કે ચાર મોટી છલાંગ મારું હરણા જેવી છલાંગને હરણ ફાળ પણ કહેવાય એ તમને ખબર છે હવે આપણે બીજા પ્રાણી પક્ષીઓને યાદ કરીએ આ મોટા ભાગે કોણ કરે પ્રાણી પક્ષીઓનો ક્રમ કૌશમાં લખો અહિયાં જુઓ કે રંગ બદલી શકે તો રંગ કોણ બદલે અહીંયા આવશે ખ કાચીંડો કોણ રંગ બદલે છે કાચીંડો તો ખ લખવાનો છે લાંબો સમય પાણી વગર રહી શકે તો લાંબો સમય પાણી વગર કોણ રહી શકે છે ઊંટ કોણ રહી શકે ઊંટ ઊંધું લટકીને ઊંઘે તો ઊંધું લટકીને કોણ ઊંઘે છે ચામાં ચીડ્યું માણસની જેમ બોલી શકે તો માણસની જેમ કોણ બોલી શકે છે પોપટ કોણ બોલી શકે પોપટ રાત્રે પણ જોઈ શકે તો રાત્રે કોણ જોઈ શકે ઘૂવડ પીંછા ફેલાવી કળા કરે પીંછા ફેલાવીને કોણ કળા કરે છે મોર ગંધ પારખી વસ્તુ શોધી શકે ગંધ પારખીને કોણ વસ્તુ શોધી કાઢે છે કૂતરું એના પછી છે પાણી અને જમીન બંને જગ્યાએ જીવી શકે તો પાણી અને જમીન બંને જગ્યાએ કોણ જીવી શકે કાચવો એક ડાળ પરથી બીજા ડાળ પર કૂદી શકે તો એક ડાળ પરથી બીજા ડાળ પર વાંદરો કૂદી શકે બે કટકા થાય તોય જીવતું રહે તો અળસિયું છે એના બે કટકા થાય તો પણ જીવતું રહે છે તો આ રીતે તમારે ચોપડીની અંદર પ્રાણી પક્ષીનો ક્રમ લખવાનો છે છે આપણે હવે વાર્તા સાંભળવી ને આ વાર્તામાં બકરીનો શિકાર કરીને જતો હશે કે જુદું થતું હશે જોઈએ તો ખરા વાર્તા સાંભળો અને વાંચો તો વિદ્યાર્થી મિત્રો આપણે વાર્તા જોઈએ સાચો બેટો ખોટો બેટો વાર્તાનું નામ શું છે સાચો બેટો ખોટો બેટો એક સિંહણને બચ્ચું જન્મ્યું સિંહ બચ્ચા માટે જાત જાતનો ખોરાક લાવી આપતો સિંહણ બચ્ચાને જીવની જેમ જાળવતી એક જંગલ હતું એ જંગલની અંદર શું હતું સિંહણને બચ્ચું જન્મ્યું હતું અને સિંહ શું કરતો કે બચ્ચા માટે જાત જાતનું ખાવાનું લઈ આપતો અને સિંહણે પણ બચ્ચાને જીવની જેમ જાળવતી એટલે સાચવતી એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો શિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો એવામાં એક બકરીનું બચ્ચું આમ તેમ કૂટકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જેમ મારું બચ્ચું મને વહેલું છે તેમ સૌને પોતાનું બચ્ચું વહેલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્ચા સાથે રમશે અને મોટું થશે અહીંયા શું હતું કે એક વખત સિંહ જંગલમાં ફરે છે પરંતુ તેને શિકાર માટે કોઈ જ પ્રાણી મળતું નથી સિંહ એક ઝાડ નીચે હતાશ એટલે ઉદાસ થઈને બેસે છે અને એવામાં એક બચ્ચ બકરીનું બચ્ચું આમ તેમ તેની આજુબાજુ કૂદકા મારતું નજરે પડે છે સિંહ તેને પકડી લઈ પકડી લે છે પરંતુ એ બચ્ચાને જોઈ અને સિંહને તેને મારવાની ઈચ્છા થતી નથી તેના ઉપર દયા આવે છે અને મનમાં થાય છે કે જેમ મારું બચ્ચું મને છે તો આ પણ કોઈનું બચ્ચું તો તો હશે જ ને હું આને પાસે લઈ અને અને મારા બચ્ચા સાથે મોટું થશે સિંહ બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ ગયો સિંહણ લવારું જોઈને નવાઈ પામી તેણે સિંહને પૂછ્યું કે આ બકરીનું જીવતું બચ્ચું કેમ લાવ્યા શું તે આપણો શિકાર નથી શી બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈ જાય છે અને ત્યારે સિંહણ એને કહે છે કે આ બકરીનું જીવતું બચ્ચું કેમ લઈને આવ્યા છો શું આપણો તે શિકાર નથી ત્યારે સિંહે કહ્યું કે મને કુદરતી રીતે તેના પર હેત ઉપજ્યું હેત એટલે વહાર એટલે તેને મારી ન શક્યો સિંહણ બોલી તો હું પણ તેને નહીં મારું ભલે તે આપણા ત્યાં રહે તે પણ ધાવતું બાળ છે એટલે આપણા બચ્ચા જોડે મોટું થશે સીહે કહ્યું છે કે મને કુતરતી રીતે તેના ઉપર પ્રેમ આવ્યો છે એટલે હું તેને મારી ન શક્યો ત્યારે સિંહણ પણ કહે છે કે તમે નથી માર્યું તો હું પણ નહીં મારું ધાવતું બાળક એટલે નાનું બાળક છે એટલે આપણા બચ્ચા જોડે પણ મોટું થશે બકરીનું બચ્ચું સીના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું બંને બચ્ચા સાથે સાથે દૂધ પીએ સાથે રમે અને આનંદ કરે તેમને રમતા જોઈ સિંહ અને સિંહણ ખુશ થયા બકરીનું બચ્ચું પણ એ બંનેની હૂંફ મળતા ખુશખુશાલ હતો બંને બચ્ચા શું કરતા હતા સાથે સાથે દૂધ પીતા હતા સાથે રમતા અને આનંદ કરતા તેમને રમતા જોઈ શું થતી શી અને સિંહણ બંને ખુશ થતા હતા બકરીનું બચ્ચું એ પણ બંનેની હૂંફ એટલે કે પ્રેમ મળતા એ પણ ખુશખુશાલ થઈ ગયું હતું સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો બકરીનું બચ્ચું તો સિંહણને ધાવીને ખૂબ રુષ્ટ પૃષ્ઠ થઈ ગયું હતું રુષ્ટ પૃષ્ઠ એટલે તંદુરસ્ત થઈ ગયું હતું હવે તે કદાવર બકરો બની ગયું હતું તેથી આગળ સિંહનું બચ્ચું પણ નાનું લાગતું હતું સિંહા પોતે ઉછેરેલા બકરાને મોટીઓ કહેતી અને બચ્ચાને નાનો સિંહણ શું કરતી હતી બકરાના બચ્ચાને શું કહેતી હતી મોટીઓ અને પોતાના બચ્ચાને શું કહેતી નાનીઓ સિંહનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ તરીકે શું આપતું હતું માન આપતું સિંહણનું બચ્ચું બકરીના બચ્ચાને મોટા ભાઈ માનતું એટલે શું આપતું હતું માન આપતું હતું હવે આગળ શું થશે એક વખત નાનીઓ અને મોટીઓ રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા હાથી હતા એક વખત મોટી બકરીનું બચ્ચું અને નાનીઓ એટલે કે સિંહનું બચ્ચું રમત રમતમાં એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં ઘણા બધા હાથી હતા હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જનુની બની ગયું તે ઘુરખતું હાથી સામે જવા લાગ્યું જનુની એટલે ખૂની કહેવાય ને કે જે મારવા માટે આમ જનુની તે ઘુરકતું હાથી સામે જવા લાગ્યું એટલે બકરો કહેવા લાગ્યો અરે મૂર્ખ તું વળી બળિયા સાથે બાત ભીડવા ક્યાં તૈયાર થયો આ હાથીઓ તો મોટા મોટા વૃક્ષને ઉખાડી નાખે તેવા હોય છે તેની આગળ આપણું શું ગજુ ગજુ એટલે હિંમત માટે હું નાનિયા પાછો ફર સિંહનું બચ્ચું બકરાનો મોટા ભાઈ તરીકે આદર રાખતું તેથી તેણે આજ્ઞાનો અનાદર કર્યો તેને આજ્ઞાનો શું કર્યો અનાદર કર્યો નહીં તેને આ અનાદર કરવો એટલે કે આજ્ઞા કરી હતી મોટાભાઈએ ભાઈએ મોટિયાએ શું કીધું હતું કે આવું નહીં કરવાનું એટલે તેને પોતાની વાત માની તરત જ તે પાછું ફર્યું પછી બંને ઘરે આવ્યા કહ્યું તમે અત્યાર સુધી ક્યાં હતા ક્યાં હું તમારી રાહ જોતી હતી મોટિયો બોલ્યો કે માં રમત રમતમાં અમે જરા દૂર નીકળી ગયા હતા એ તો સારું થયું કે મને સારી બુદ્ધિ સૂજી નહીતર આજે તો મારા ભાઈનો ભૂક્કો બોલી જવાનો હતો ભૂક્કો બોલી જવાનો એટલે મરી જવાનો હતો કે નુકસાન થત કંઈક આ સાંભળી શિહણ ચોકી ગઈ તેણે બકરાને પૂછ્યું બેટા વાત કર સ્પષ્ટતા હતો તે હાથીને મારવા માટે સામે ધસી આવ્યો પણ મેં તેને રોક્યો ને તેને મારી વાત માની ગયો નહીતર હાથીઓએ તેને મારી નાખ્યો હોત મેં સારું કર્યું ને બકરાએ કીધું કે માં એક ઠેકાણે તો હાથીઓ જોઈને મારો ભાઈ ઉશ્કેરાઈ ગયો અને તેને મેં તેને ને તેને મારી માત માની લીધી સિંહણે કહ્યું બેટા તું બધી બાબતોમાં હોશિયાર છે પણ તારી અને અમારી જાત જુદી છે હવે તું ડાયો થઈને તારા બકરાના ટોળામાં ચાલ્યો જા આજે મારા બેટાએ ભાઈ તરીકે તારી આજ્ઞા પાડી છે પરંતુ હવે તું મોટો થયો છે ખરો સિંહ બન્યો છે કોઈ દિવસ તને અને હાથીને પણ સપાટામાં લઈને પૂરા કરી નાખશે સિંહણે શું કહ્યું છે સલાહ આપી છે કે બેટા

જતો રહ્યો તે એને શું કર્યો છે કે સિંહણની આંખમાં તેને જોયું અને બધી વાત તે સમજી ગયો તો શું સમજો તો કે બંનેની નાત જાત અલગ હતી કોઈક વાર ઉછરે નાનો ભાઈ કોક દિવસ દિવસની બનીને અને એને પણ મારી નાખે પરંતુ સિંહણની અંદર મમતા હતી માતા તરીકે બેટા તું અહીંથી ચાલ્યો જા કોક દિવસ તારો ભાઈ પણ મોટો થઈ ગયો છે કોક દિવસ તને મારી નાખશે તેણે સિંહણની આંખમાં બધું જોયું છે અને બધી જ વાત સમજી જાય છે અને બીજા જ દિવસે સવારે ત્યાંથી શું કરે છે જતો રહે છે વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ સાચો બેટો ખોટો બેટો પાઠનું એકવાર વાંચન કરવાનું છે અને પાઠને સમજવાનો છે